Are you in a band?
मारु आत्मा
आत्मा मरो आत्मा मरो आत्मा आत्म ने परमात्म नोज संग चढ़ो चीरा आत्म ने परमात्म नोज संग चढ़ो चीरा हरख हरख मन हरख हरख मन झूमी रहो छे यार हरख हरख मन हरख हरख मन झूमी रहो छे यार मारू हृदय प्रभु तारू मंदिर छे मारू हृदय प्रभु तारू मंदिर छे तू हृदय वसे मारी तकदीर छे तू हृदय वसे मारी तकदीर छे केवल शुभ परिणामों जागे आ मुलाकात माँ केवल शुभ परिणामों जागे आ मुलाकात माँ परमात्मा बन जासे मारू आत्मा परमात्मा बन जासे मारू आत्मा परमात्मा तिरंगा से मारू आत्मा परमात्मा तिरंगा से मारू आत्मा परमात्मा बन जासे परमात्मा बन जासे परमात्मा आत्मनी परमात्म नोज संग चढ़ो चीरा आत्मनी परमात्म नोज संग चढ़ो चीरा हरख हरख मन हरख हरख मन झूमी रहो चीरा हरख हरख मन हरख हरख मन झूमी रहो चीरा तारा अंजनी के शुभ फल हसे तारा अंजनी के शुभ फल हसे अपने परमात्मा ने याद करवाना छे कि सुमतीनाथ भगवान नो जारे अंजन थसे क्या सापुर तीर्थ मानस मंदिर मा जारे अपने भाव एवा भावना छे तारा अंजनी के शुभ फल हसे तार अंजनी के शुभ पड़े हसे तार प्राण तकी मूर्ति जीवंत तसे तार प्राण तकी मूर्ति जीवंत तसे रज प्रिय बनी जासे तू एक जरात माँ रज प्रिय बनी जासे तू एक जरात माँ परमात्मा बन जासे परमात्मा परमात्मा बन जासे परमात्मा परमात्मा तिरंगा से परमात्मा परमात्मा तिरंगा से परमात्मा परमात्मा बन जासे परमात्मा परमात्मा बन जासे मारो आत्मा मारो आत्मा मारो आत्मा मारो आत्मा मारो आत्मा श्री सुमतीनाथ भगवान की जय हो विजय हो जय जय कार हो बस थोड़ी बार में स्वाध्याय की शुरुआत हाँ चलो जे भाग्यशाली पाछड़ बैठा है इनने खास विनती थोड़ा थोड़ा आगे बताओ थोड़ा बहनों में कहो छू आगे बताओ थोड़ा हाँ जी चलो कर दे और आ गया
બાર જે લોકો ઉભા છે અને હોલમાં આવી જવા નંબર વિનંતી. પ્રણામ. આટલી સુંદર પ્રભુજીની આંગી રોજ આ આંગી ટીમ કરે છે. આપણે બધા એમની ભૂલભૂરી અનુમોદના કરીએ. સોમવારે જે પરિવાર નિધન અને પ્રભુજીનું પાઠશાળા ગમન નિમિત્તે જે પ્રસંગ રાખ્યો છે એના માટે જે મેસેજ ગયો હતો, મેસેજમાં 0 to 12 યર્સની એજ ગ્રુપની વાત હતી. થોડા મા બાપનું ફીડબેક એવું આવ્યું છે કે ભાઈ 15 સુધી રાખો તો સારું, અને બહાર જુઓ ને તો બહુ અવાજ બહુ આવે છે. કાં તો બધા અંદર આવી જાય. એટલે બધાની વિનંતીને ધ્યાનમાં રાખીને એ 0 થી 15 કરી દીધું છે. એનો મેસેજ ફરીથી આવશે, પણ ખાસ એની નોંધ લેવા. મારી પાસે અહીંયા બોલ આવ્યો આજે, મેં બે બોલ પકડ્યા. મારી દરેક મા બાપને વિનંતી છે, આ નંદન સપ્ટેમ્બર જૈન સંઘનું આરાધના સેન્ટર છે, આ કોઈ સ્પોર્ટ સેન્ટર નથી. મહેરબાની કરીને દરેક મા બાપને વિનંતી છે કે પોતાના છોકરાઓની સાથે આવા બોલ વગેરે અહીં આગળ ના લાવે તો સારું, પછી કોઈને કેવું પડે તો કોઈને કદાચ ગમશે નહીં. અને આજે મેં 4 જણાને કહ્યું કે સેન્ટરમાં બોલથી નહીં રમવાનું. લોકો હોલમાંથી બહાર આવ્યા ને અહીંયા રમ્યું, પછી મારે એમને બોલ એમની પાસેથી લઈ લેવો પડે. અત્યારે પણ આ બોલ મારા હાથમાં અહીંયા આગળ મારા હાથમાં આવ્યો છે. એટલે મારે બધા મા બાપને ખાસ વિનંતી છે કે આને આપણા આરાધના સેન્ટરની ગરિમા આપણે જાળવશું એટલી ગરિમા જળવાશે, બાકી તો આ સોશિયલ સેન્ટર અને સ્પોર્ટ સેન્ટર બની જશે. તો ખાસ બધાને વિનંતી છે, ખાસ કરીને મા બાપને, કે તમારા છોકરાઓ આવી વસ્તુઓ ના લાવે એની ખાસ ધ્યાનમાં રાખજો. અને બીજો કોઈ ફરીથી આવું કેવું ના પડે, કેવું પડે તો મને પણ ખરાબ લાગે છે. બરાબર, ઈચ્છા ગુરુ. ઓમ નમો હરિયંતાણમ ઓમ નમો સિતાણમ ઓમ નમો હરિયાણમ ઓમ નમો ઉચ્ચારણ નમો દુઃ સુભ સાહુ નમો ઈસો પંચ નમો કાર સુભ પાપ પ્રણાસનો મંગલાન ચ સકૃતિ પરમહરે મંગલ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂરી ભદ્રાધ્યા જૈન ગણેશ મંગલમ સંગોધીય વિતર શ્રીલક્ષિત નામ ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમંદીર પ્રદાતાર ગુરુદેવ ગુણ વૈભવતા પર્યુષણ મહાપર્વ આવે અને આપણે બધા આરાધના કરીએ, વિચાર કરતા કરતા આજે ત્રીજો દિવસ પૂર્ણ. અને પર્યુષણ મહાપર્વમાં જે ગ્રંથોની વાંચના થતી હોય એમાંનો આ પહેલો ગ્રંથ એટલે અષ્ટાનિકાનો આ ગ્રંથ, અને અષ્ટાનિકા ગ્રંથમાં પર્યુષણના 5 કર્તવ્ય અને વાર્ષિક 11 કર્તવ્યની વાત. એ કર્તવ્યોમાંથી આપણે અત્યાર સુધી 8 કર્તવ્ય, એટલે 8મું કર્તવ્ય આપણું છે શ્રુત મહાપૂજા. આપણે આ કર્તવ્યને પૂર્ણ કર્યા. અત્યારે પણ આપણને બધાને આ એક પેપર બધાને મળી ગયું હશે, બધા ફેમિલીથી આ પેપર લઈ લીધું હશે. ન લીધું હોય તો હજી બી કલેક્ટ કરી લે, પરંતુ આપણા ઘરમાં આ પેપર આપણે લગાવીએ અને પર્યુષણના 5 કર્તવ્ય પૂરા કરવા માટે અને વાર્ષિક 11 કર્તવ્ય જલ્દીમાં જલ્દી આપણા પૂરા થાય એ પ્રમાણે આપણે એમાં ટીક કરી અને આ પર્યુષણના કર્તવ્યને આપણે પૂર્ણ કરીએ.
નવમું કર્તવ્ય અહીંયા જે બતાવવામાં આવ્યું છે એનું નામ છે ઉજવણું. આ ઉજવણું એટલે શું? ઉજવણું, ઉજવણા આપણે ઘણા બધા કરે. ઉજવણું એટલે એક તરફથી સેલિબ્રેશન, આપણે જેને કહીએ છીએ સેલિબ્રેશનના માટે આપણે કોઈ પણ અવસર લઈ લઈએ. અરે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા એનું સેલિબ્રેશન, આજે બર્થડે છે એનું સેલિબ્રેશન, આજે આ દિવસ છે એનું સેલિબ્રેશન, અલગ 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 સેલિબ્રેશન કરીએ છીએ. તો ધર્મમાં પણ કોઈ સેલિબ્રેશનનું ઓબ્જેક્શન નથી, પરંતુ આ ધર્મમાં સેલિબ્રેશન, આ ઉજવણું કેવી રીતે કરવું એની સરસ મજાની અને કરવું જ જોઈએ એના માટે એને કર્તવ્ય રૂપ મૂકવામાં આવ્યું છે. આ કરવા પાછળનું કારણ શું? કેમ સેલિબ્રેશન કરવાનું? તો કહેવામાં આવે કે આપણા કોઈ પણ સરસ મજાના કોઈ આરાધનાના ક્ષણ થયા હોય, અને હાલમાં તો ઇન્ડિયામાં ઘણા બધા પુણ્યશાળી પોતાના સાંસારિક પરિવારોમાં પણ પ્રસંગોમાં પણ ઉજવણાનો સરસ મજાનો લાભ લેતા હોય છે. હમણાં જ અમારા એક કલ્યાણ મિત્ર થરાદના વતની અને નામ એમનું અંકિતભાઈ, એમને ઉનાળામાં એમના પરિવારમાંથી એક કે બે જણે ઉદ્યાન કર્યા, કોઈકે અઢાર્યું કર્યું, બસ આ અવસર લઈ લીધો, ચાન્સ લઈ લીધો અને અવસર લઈ અને એમને ઉજવણાનું ત્યાં એક ભવ્ય આયોજન કર્યું. ઉજવણાની અંદર શું રાખવામાં આવે? તો કે દર્શન, જ્ઞાન અને ચારિત્રના ઉપકરણ રાખવામાં આવે. એ જે ઉપકરણો હતા ને, આપણે ખાલી જોઈએ, વિચાર કરીએ, એક એક શુદ્ધ એવા સરસ મજાના ઉપકરણ ચારે બાજુથી સારામાં સારા બેસ્ટ ક્વોલિટીના ગોતીને લાવે અને ઢગલાના ઢગલા ખાલી આમ દ્રશ્ય નજર કરી જોતા 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 એક એવું ઉપકરણ. શેનું ઉપકરણ હતું? તો કે ચારિત્રનું ઉપકરણ. અને મહારાજ સાહેબ, ચારિત્રના મહારાજ સાહેબના ઉપકરણના કેટલા જણને 10 નામ આવડે? 10 મહારાજ સાહેબ જે ઉપયોગ કરે ને એના 10 નામો આવડે, આપણને કેટલા જણને નામ આવડે? આપણે ગોખવા તો પડશે જ, આજ નહીં તો કાલે લેવાનું તો છે. હા, એટલે અહીંયા વાત આવે કે એટલા બધા ઉપકરણ, કેટલા બધા ઉપકરણો લિસ્ટ. હા, અને એ વખતે મહારાજ સાહેબજી જેમાં લિક્વિડ વોરે ને, ચાય દૂધ વગેરે વોરે, એ કયા ઉપકરણમાં વોરે? તરપણી, તરપણી. એની ઉપર બીજું એક નાનું હોય એને શું કહેવામાં આવે? નીચે તરપણી અને ઉપર જે બીજું નાનું હોય પાત્રી, નહીં નીચે તરફની અને એના જેવું ઉપર ગોલ હોય છે ચેતનો. શું કહેવામાં આવે? ચેતનો. મહારાજ સાહેબ પાસે જે લાકડી હોય એને શું કહેવામાં આવે? દંડાસન, દાંડો, સ્ટિક જે હોય એને દાંડો. અને જેનાથી મહારાજ સાહેબ કચરો એટલે જે કાજુઓ લેતા હોય એને શું કહેવાય? દંડાસન. મહારાજ સાહેબ શોલ જે ઓઢે એને શું કહેવાય? કામલી. મહારાજ સાહેબ જેની ઉપર બેસે, જેમ આપણે કટાક્ષનું છે, એને શું કહેવાય? આસન. મહારાજ સાહેબજી સાધુ ભગવાન ખેસ તરીકે જે કપડું પહેરે એને શું કહેવામાં આવે? સાધુ ભગવાન ચોલપટ્ટો નીચે પહેરે, જેમ ધોતી પહેરતા હોય એવી રીતે મહારાજ સાહેબ નીચે જે પહેરે એને ચોલપટ્ટો. પણ ખેસની જેમ જે ઉપકરણ પહેરે એને શું કહેવાય? પાંગરણી. શું કહેવાય? પાંગરણી. આવા તો એટલા બધા સરસ મજાના ઉપકરણો છે. અને આપણે બધી કહેવાય ને, આ બધા ઉપકરણોના નામ પણ આપણને આવવા જોઈએ. કારણ કે સાહેબજી પાસે જઈએ અને સાહેબ કહે કે ભાઈ આપણે પૂછીએ ને, સાહેબ કઈ ખપ હોય તો જણાવજો, અને સાહેબ કહે કે ભાઈ અમને પાંગરણીની જરૂર છે, તો આપણે શું કરશું? સાહેબ આ કઈ દુકાનમાં મળે? હા, શું હોય? પેલા તો વસ્તુ જ શું છે? કપડું છે, ખાવાની વસ્તુ છે, બીજું સાધન ને શું છે એ જ ખબર ન હોય. મારા સાહેબ જેની ઉપર સૂર એને શું કહેવાય? સંથાર. અને સંથારાની ઉપર જેમ આપણે ચાદર બિછાવે ને, મારા સાહેબ એક વ્હાઈટ કપડું બિછાવે એને શું કહેવાય? જો આપણને સંથારો ખબર છે પણ ઉપરનું કપડું નથી ખબર. ઉત્તર પટ્ટો. શું કહેવાય એને? ઉત્તર પટ્ટો. બરાબર છે. હવે આ વખતે જયારે આપણા ઇન્ડિયા જવાના છે ને, ત્યારે આખું લિસ્ટ આપણે લઈને આવું છે. કારણ કે આ સરસ મજાના ચારિત્રના ઉપકરણની એટલી કમાલ છે. આ બધા ખાલી આપણે ફોર નોલેજ નથી કરતા, આ એક એક ઉપકરણ એવું છે જે એક એક ઉપકરણના સહારે અનેક આત્માઓ મોક્ષમાં હોય. ખાલી એક પાત્રીની વાત આવે અને એ મુદ્દા મુનિને કેવલ જ્ઞાન. એક પાત્રની અંદર
ભાત થઈને એક સંવત્સરી નો દિવસ હોય અને કુરગડુ મુનિ એક ઘડા ભરીને ભાત વાપરતા હોય અને કેવલ જ્ઞાન એ મુપત્તિનું પરિણામ થતું હોય કેવલ જ્ઞાન એ સંથારા ઉપર રહેલા એ ચંદન બાલાજી મૃગાવતીજી હાથ હટાવે પૂછે કારણ શું સર તમને કેમ ખબર જ્ઞાન થયું ગુરુ આપની કૃપાથી અને સંથારા ઉપર પ્રયાસિત કરતા કેવલ જ્ઞાન એ માતુષ મુનિ સાપડો અને પુસ્તક હોય અને મનમાં કે બે શબ્દ નથી યાદ રહેતા અને એના પ્રાયશ્ચિતમાં ચડે ને કેવલ જ્ઞાન એટલે આ બધા જ ઉપકરણોની અજબ ગજબની તાકાત છે આપણે એના એટલીસ્ટ નામ તો જાણીએ અને નામ ક્યારે જાણવા મળશે તો કે જ્યારે આપણે કોઈ ઉજવણું કરશું ત્યારે એટલે આપણે એ કર્તવ્ય પૂરું કરવા માટે બી આખું લિસ્ટ આપણને જોઈએ અને સરસ મજાનું હું જે વાત કર્યો હતો આ અમારા મિત્ર અંકિતભાઈ એમને ત્યાં એક લોટ રાખ્યો લોટ એટલે ઘડો એ એવો ઘડો આમ એકદમ ડિફરન્ટ દેખાયો પૂછો આ શેનો ઘડો છે ત્યારે ખબર પડી કે આ જે તુંબડી હોય ને તુંબડી મૂર્તિ નેચરલ મૂર્તિ તુંબડી જે થાય એ તુંબડીને એનો મસાલો અંદરથી કાઢવામાં આવે અને આખું નેચરલ એ સુકાય અને મારા સાહેબને નિર્દોષ આ ઉપકરણમાં કામ લાગે હા કેવી મજાની અને એ એક છે ને એક ઉપકરણ કેટલાનું મળે 10-15-20-25 હજાર રૂપિયા કારણ કે મળતા જ નથી અને જ્યાં મળે ને તો આટલા રૂપિયાનું મળવા છતાં એ કે આ કોઈ ઉપકરણ આટલી આ લોટ પડ્યા છે ને પણ આમાંના એક પણ નામે પૈસા નથી આટલી મોંઘી વસ્તુ પૈસા નહીં કારણ કે પુણ્યશાળી છે જયારે ઉજવણું કરવું હોય ત્યારે બસ મને ખાલી કહી દેજો એ વખતે જેટલા હશે બધા મોકલાવી શું કમાલ છે એક એક દ્રવ્ય એટલા ઉજવણું કરવું બીજા કોઈનું અને એના માટે થર્ડ પર્સન પોતાનું નામ પણ નહીં કઈ પણ નહીં અને આટલી આ દ્રવ્યને પહોંચાડવાનો લાભ શું કમાલની વસ્તુ છે આ ઉજવણું બહુ જ મજાની વસ્તુ છે જ્યાં જ્યાં જિનાલયોમાં જ્યાં જ્યાં પાઠશાળામાં જ્યાં સંઘમાં અને જ્યાં જ્યાં ગુરુ ભગવંતોની આવી આપણે ઉજવણું રાખ્યું હોય અને આખા સંઘને ગુરુ ભગવંતોને વિનંતી કરી હોય બધા દર્શન કરવા આવે અને નોર્મલ એના દર્શન કરતા કરતા નિર્દોષ મહાત્માને એનો ખપ મળે એ પુણ્યશાળી પેથળ મંત્રી એમના ગામમાં એ નગરમાં અને એ પુણ્યશાળીએ વિચાર કર્યો કે જેમને ચતુર્થ વ્રત બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર કર્યું હોય ને એમને એક સરસ મજાનું ઉજવણ રાખ્યું અને એમાં પૂજાની જોડ શાલ અને એને વિચાર કર્યું કે જેને આવો નિયમ લીધો હોય ને મારે હું આ ઉજવણાથી મારે આ દ્રવ્યની ભેટ કરવી છે અને એવા જેટલા જેને નિયમ લીધા હતા બધાને પોતે ભેટ કરી રહ્યા છે અને આવ્યા પેથર મંત્રી પાસે પેથર મંત્રીને કે આ લેવાનું છે આપને પેથર મંત્રી કહે ના ભાઈ મેં કોઈ આવું વ્રત ગ્રહણ કર્યું નથી હું કેમ લઉં ના ના આ મંત્રીશ્વર અમુક ગુણિયત વ્યક્તિઓને પણ મેં ભેટા બસ પ્લીઝ આપ સ્વીકાર કરો ખૂબ આગ્રહથી આપી અને પેથર મંત્રી લઈ તો લે છે પણ ઘરમાં એન્ટર થાય હું સામે જ એક જગ્યા ત્યાં મૂકી રાખે રોજ એને જોઈને 2-5 મિનિટ ઉભા રહે પાછા અંદર જાય એક દિવસ સારિકા પૂછે રોજ તમે આ પૂજા જોડી ઓલા ભાઈએ આપી છે તમે ઉપયોગ કરતા નથી અહીંયા સામે રાખી છે ને રોજ ખાલી એને જોયા કરો અને તમારું મોઢું પડી જાય આ શું કઈ સમજ નથી પડતી અને ત્યારે પેથર મંત્રી કહે કે આ ભાઈએ કોના માટે આપી છે જેમને ચતુર્થ વ્રત ગ્રહણ કર્યું હોય ને બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કર્યું હોય એમના માટેની આ ભેટ છે હજી તો આપણે આ વ્રત લીધું નથી અને હું ઘરમાં લઈ કેવી રીતે જઈ શકું પત્ની કે બસ આટલી જ વાત બોલો આપના શું ભાવ છે એટલે બસ જો આપના ભાવ હોય તો હમણાં હમણાં આપણે આ વ્રત ગ્રહણ કરીએ અને બંને જણા 32 વર્ષની ભર યૌવન વયમાં પેઠણ મંત્રી એક ઉજવણામાં મળેલી આ પૂજાની જોડ નિમિત્તે ત્યાં બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર થયો અને એક આ દ્રવ્ય કમાળ કરે એમ કહેવાતું કે પેઠણ મંત્રીની જે કામળી હોય ને કામળી શોલ એ શોલમાં કેવી તાકાત પેઠણ મંત્રીની શુદ્ધિના કારણે આ શોલની અંદર એવી તાકાત કે જે કોઈ પુણ્યશાળીને ભયંકરમાં ભયંકર તાવ આવ્યો હોય પણ પેથર મંત્રીની આ શાલ ઓઢે બધો તાવ થઈ જાય શું જીવ શાસન બતાવવામાં આવ્યું છે કેવી મજાની આ ભક્તોની વસ્તુ બતાવવામાં આવી છે અને માટે આપણે પણ આખા વર્ષમાં
યથાશક્તિ આપણી જેવી અનુકૂળતા હોય નાનું પણ એક ઉજવણું આપણે કરવું જોઈએ. અને એમાં વિશેષ પ્રકારે જયારે આપણે કોઈ પ્રકારનો તપ લીધો હોય, પાંચમનો તપ હોય, ચૈત્રી પૂનમનો આપણો તપ હોય, મૌન એકાદશીનો આપણા તપ હોય, આવા વિષ સ્થાનકનો તપ હોય, આવા કોઈ પણ પ્રકારના આપણા તપ થયા હોય ને, એની પૂર્ણાહુતિ નિમિત્તે વિશેષ પ્રકારે આવું એક ઉજવણું કરવું જોઈએ. નૌપદજીની આરાધના આપણે બધાએ સરસ મજાની રીતે કરી રહ્યા હોવ છો. નૌપદજીની વાતો પણ આવે અને એમાં છેલ્લે છેલ્લે વાત આવતી હોય કે શ્રીપાલ અને મૈના આ નૌપદજીની આરાધના આવી પૂર્ણ થતી હોય, પૂરી આ લાઈફ ટાઈમ કરવાની તો છે, પણ એનો મિનિમમ કોર્સ જયારે પૂરો થાય ત્યારે એનું ભવ્યાથી ભવ્ય ઉજવણું કરે. આપણે પણ આવી રીતે સરસમાં સરસ ઉજવણાઓ કરી અને આપણું આ કર્તવ્ય અહીંયા પૂરું કરવાનું છે. ઉજવણાની બાદ અહીંયા કર્તવ્ય આવે છે તીર્થ પ્રભાવના. દસમું કર્તવ્ય છે તીર્થ પ્રભાવના. તીર્થ પ્રભાવના એટલે શું? તો સૌથી પહેલો પ્રશ્ન તો આવે કે તીર્થ એટલે શું? તો ત્યારે દાદાજી તીર્થના બે પ્રકાર બતાવ્યા. કયા કયા બે પ્રકાર? જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ. સ્થાવર તીર્થ એટલે જે સ્થિર છે, શત્રુંજય ગિરનાર આદિ જે 100 વર્ષ પ્રાચીન છે એ બધા તીર્થોને સ્થાવર તીર્થ કીધા. અને બીજો તીર્થ એટલે જંગમ તીર્થ. આ જંગમ તીર્થ એટલે શું? પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો. આપણે તીર્થયાત્રાએ તો જઈએ, પણ એક યાત્રા પ્રવાસ આપણો કેવો નીકળવાનો? તો કે મારો એક યાત્રા પ્રવાસ પરિવાર સાથે જંગમ તીર્થ યાત્રા પ્રવાસ હોય. જંગમ તીર્થ યાત્રા પ્રવાસ એટલે શું? તો કે હું બને ને તો પહેલેથી આપણું એક લિસ્ટ નીકાળું કે જે શાસનના સિતારાઓ એવા સાધુ સાધ્વીજી ભગવંતો ક્યાં ક્યાં વિચરણ કરી રહ્યા છે, એમાંથી મને જેટલી અનુકૂળતા હોય, મને 2 દિવસ 3 દિવસ જેટલી અનુકૂળતા હોય અને હું એ વિભાગમાં જઉં અને ત્યાં મારું સવારનું નિત્યક્રમ પરમાત્માની પૂજા આદિ કરી અને આખો દિવસ જેટલા બી સાધુ સાધ્વીજી ભગવંત મળતા જાય બધાને વંદન કરવા જઈએ. સાહેબ પૂછે કેમ ભાઈ? અને ત્યારે કે સાહેબ જંગમ તીર્થ યાત્રા કરવા આવ્યા છે, વંદન કરીએ, સુખશાતા પૂછીએ, કઈ કામકાજ જાણીએ. અને ત્યાં આપણને ખબર પડે કે આ મહાત્મા તો આવું દીર્ઘ તપ કરે છે. મને યાદ આવે લગભગ અત્યારે હાલ પાલિતાણામાં બિરાજમાન છે પૂજ્યપાદ આચાર્ય ભગવાન રવિશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય ભગવાન. અને લગભગ 26 વર્ષથી આયંબિલમાં થામ ચોવિયાર. આપણને ખ્યાલ જ હશે થામ ચોવિયાર એટલે બસ આયંબિલના ટાઈમે પાણી પીવાનું અને ઉભા થાય ત્યારે પાણી જે સ્ટોપ કરી પડી ગયું. મહાત્મા જયારે વંદન કરવા બી જાઓ તો કોઈ પાઠ ઉપર તો દેખાય જ નહીં, પાઠ ઉપર તો બેઠા જ ન હોય, એક જગ્યાએ શાંતિથી બેઠા હોય. આચાર્ય ભગવંત છે એટલો આયંબિલ કરે અને હરરોજ 300 લોગસનો કાવસર કરે. કેટલો? 300 લોગસનો કાવસર. મારો એક લોગસનો કાવસર કેવો હોય? અને અહીંયા આચાર્ય ભગવાન 300 લોગસનો કાવસર. હજી આગળ વધતા આચાર્ય ભગવાન રોજ ખમા સમણા આપે. કેટલા ખમા સમણા? નિત્ય 1008 ખમા સમણા. કેટલા ખમા સમણા? રોજના 1008 ખમા સમણા આપે. અને બધા જ ખમા સમણા ઉભા ઉભા 95 પ્રણિપાત અને 17 સંદાસા પૂર્વકના એક એક ખમા સમણા આપે. શું ખમા છે જીવ શાસન? એક આચાર્ય ભગવાન આટલો દીર્ઘ તપ કરે અને એની સાથે આવું સરસ મજાનું સંયમ જીવન પાડે. ખાલી કલ્પના કરીએ કે આવા ગુરુ ભગવંતના વંદન થઈ જાય, એમના ચરણનો સ્પર્શ થઈ જાય, કમાલ થઈ જાય. મને યાદ આવે કે પૂજ્ય સાધ્વીજી ભગવંત જેને શાસનમાં પ્રભુ વીરના શાસનમાં કહી શકાય ને કે 100 ઓળી આંબીની 100 ઓળી કરવી હોય તો કેટલો સમય લાગે? 15 વર્ષ આપણે સમજીએ, સમજો તો 15 વર્ષ. અને આ સાધ્વીજી ભગવાન કચ્છ વાગડ દેશ ઉદ્ધારક પરમ પૂજ્ય ભગવાન તુલ્યધનને કહેતા એવા કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા એમના સમુદાયના સાધ્વીજી ભગવાન. ખાલી આપણે એક સમુદાય પૂરતા ન રાખીએ, જીવશાસનના સાધ્વીજી ભગવાન. અને શું કરે? 100 ઓળી, બીજી 100 ઓળી,
ત્રીજી સોળી ખાલી કલ્પના તો કરીએ, પંદર 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 પિસ્તાલીસ વર્ષ અને ઉપર બીજી 65 ની ઓળીનું પારણું હાલમાં સાહેબનું થયું. 365 ની ઓળી અને સાહેબજી એક ખૂણાની અંદર પોતાની મસ્ત આરાધના કરે પૂજ્ય સાધ્વીજી ભગવાન શ્રી હંસ કીર્તિ શ્રીજી મહારાજ સાહેબ, જેઓ હાલ ગિરનારમાં બિરાજમાન છે. સાધ્વીજી ભગવાનનો નિયમ, બધા ડ્રાય ફ્રૂટનો ત્યાગ, બધી લીલોતરીનો ત્યાગ, બધા ફ્રૂટનો ત્યાગ. પારણામાં દૂધ પણ વાપરવાનું હોય ને તો અડધી વાટકી દૂધમાં એક વાટકી પાણી મિશ્રિત કરી દે, એ પણ દૂધ કેસર બદામ વાળું નહીં, સાકર વાળું નહીં, પ્લેન દૂધ. અને એની અંદર ઔષધ કરનારા 180 ઉપવાસનો તપ એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર અને પાંચ પાંચ વારથી પણ અધિક હાલમાં પણ જેની અદભુત આરાધના ત્યાં પૂજ્યપાદ આચાર્ય ભગવાન હંસ રત્ન સુરેશ્વરજી મહારાજ, શું કમાલ છે જીવશાસનની. આપણા સંઘના પરમ ઉપકારી પૂજ્યપાદ જયગુલ્લભ સુરેશ્વરજી મહારાજ આચાર્ય ભગવંતને બધી લીલોતરી, ફ્રૂટનો ત્યાગ, ડ્રાય ફ્રૂટનો ત્યાગ, મીઠાઈનો ત્યાગ, અને વિચાર કરી કે વાપરે શું. અને એ વખતે ખીચડી, ફૂલી, ગેસ આવી નાની વસ્તુ વાપરી મજેથી શાસનના કાર્યો કરે આવા ગુરુ ભગવંતો પાસે આપણે જોઈએ અને તે પ્રભાવનાની વાત આવે ને, મને ધ્યાન આવે છે ગિરનારનું એ તીર્થ. એક મુનિજી તીર્થમાં, ગિરનાર તીર્થમાં અકાઉન્ટ લખે, અકાઉન્ટ વર્ષો સુધી લખે, લોકો આવે પૈસા ચડાવવાના બોલી લખે, કરે, રસીદ આપે, નીતિમત્તાથી એકદમ સરસ મજાની રીતે આખી જીવનભર એમને ત્યાં કામ કર્યું. દીકરો કહે છે પપ્પા હવે ઉંમર થઈ, બહુ થયું, ચલો ને પપ્પા હવે ઘરે આવો ને, દેશમાં આપણા ત્યાં બાજુમાં ઘર છે ત્યાં રહીએ. ખૂબ આગ્રહ કર્યો અને પછી પપ્પા કે ઠીક છે દીકરા, તારી ઈચ્છા છે એમ કરું છું, કાંઈ વાંધો નહીં. ખાલી કલ્પના કરીએ એક મુનિજીને વિદાય આપવા માટે આખું ટ્રસ્ટ મંડળ ત્યાં આવે છે. મુનિજીએ ત્યાં કાર્ય સંભાળ્યું હશે, કેવી સેવા એમને આપી હશે અને ત્યાં આવું સરસ મજાનું ગિરનાર તીર્થમાં એ મુનિજીએ સંભાળ્યું. 11 જેથી ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટીઓ હતા બધા વડાવા આવ્યા છે. મુનિજી વારંવાર પાછળ જોવે, આ જગ્યા રોજ મિસ કરીશ, અહીંયા બેસતો તો લખતો તો કરતા કરતા ઘરે જાય છે, આખો ચોધાર આંસુ થાય છે. બધા કે મુનિમજી તમારું સ્થાન છે, ગમે ત્યારે આવજો, કોઈ પણ કામ હોય કે જો આમ છે તેમ છે. અને એ મુનિમજી ઘરે જાય, એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચેન નથી પડતું. પપ્પા કેમ, શું થયું, બધું તો સરસ છે, કેમ આમ કરો છો દીકરા. ત્યાં બેસીને લોકોના પૈસા લીધા, પગાર લઈને મેં તો કામ કર્યું છે, બધા લોકો આપવા આવતા હતા, મેં તો પગાર લીધો દીકરા, સારું લાગતું. પપ્પા શું કરવું છે બોલો ને. એટલા મારી ઈચ્છા છે ગિરનાર ઉપર એટલા બધા પ્રભુજી છે, એક નાના ભગવાન ધરાવવાનો લાભ આપણને મળે. ઢોકાઈ જાય કારણ કે ઘરમાં એવું કઈ ધન છે નહીં. અને એ વખતે દીકરો કે પપ્પા કઈ વાંધો નહીં, તમારી ઈચ્છા છે ને ચોક્કસ આપણે પૂરી કરશું. અને દીકરો રાત દિવસ મહેનત કરે પપ્પા માટે કરવાની છે, કોણ છે, મારા પપ્પા છે. અને એ વખતે મજેથી મહેનત કરે, થોડા દિવસ થયા, પપ્પા ચાલો આપણે જવાનું છે, ક્યાં જવું છે બેટા, પેઢી જવાનું, કેમ બેટા, કે પપ્પા તમારી ઈચ્છા હતી ને બધું ભેગું કરી લીધું છે વ્યવસ્થિત, એ ભગવાનનો લાભ તો આપણને મળે ને, એટલી વ્યવસ્થા થઈ ગઈ, ચલો બસ. અને પપ્પાની આંખમાં આંસુ, દીકરાને ભીતી પડે, દીકરા આ દિવસ મહેનત કરી, હા પપ્પા તમારી માટે તો હોય જ ને, એમાં શું મોટી, ચલો ચલો. અને ઉત્સાહથી લઈને આવ્યા, મુનિજીએ ફોન કર્યો છે, મારે આવું છે, મળવું છે, બધા ટ્રસ્ટીઓ આવી ગયા છે, મુનિજી આવી ગયા છે અંદર ઓફિસમાં, અને બધા ટ્રસ્ટી સામે લેવા આવે છે. ખાલી કલ્પના તો કરીએ, આવું આવું દ્રશ્ય તો વિચાર કરીએ, ક્યારે આવું બને કે કોઈ સ્ટેપ કઈ નહીં, બધા જ સ્ટેપ સામેવાળા મુનિજને લેવા રિસીવ કરે. મુનિજને લાવે, બેસાડે, બધાના મનમાં વિચાર છે, મુનિજ સાધારણ છે, સામાન્ય છે, નોકરી છોડી દીધી છે અને આજે ઘણા દિવસ પછી ફોન આવ્યો છે, કઈ કામ છે,
चिंता नहीं करो बढ़े मुनिमजी कहते हैं ना सर कहीं जरूरत नहीं जुए तो है एक वस्तु हाँ बोलो ना अरे के शू हो खाली कही देखिए मड़ी जैसे बढ़ू क्या अकाउंट नहीं बस तमारी रजा जुए शू रजा जुए आखा गिरनार पर आटला बढ़ा भगवान है एक नाना भगवान कोई कोई खूणा मारे मारे कोई प्राइम जगह नहीं जुटी बच्चे कहीं नहीं मारी तो शक्ति ओछी है रकम भेगी करीने आव्यो छु एक नाना भगवान भरावानो मने मार पापो खुद ट्रस्ट मन विचार करे बताने आंखो आंसू आवे अनेक दृष्टि उभा थीने के इच्छा मित्र नहीं जी आनंद अपार दिली ने आंखो आंसू आवे अनेक दृष्टि पाता है उभा बेटे हमने तुमने नाना भगवान खूणामा कोई पॉसिबल ज नथी तुमने तो एवी प्राइम जग्या है अपने गिरनार नो फोटो जुए तो ये गिरनार पाछळथी फोटो जुए तो गिरनार तीर्थमां नेमिनाथ दादानी पाछळ एक आदिनाथ दादा नो मंदिर छे अने के आ जग्याए तमारुं आखुं मंदिर बने तमने खूणामां भगवान नहीं तमारुं आखुं मंदिर अहींया बनावामां आवशे अने चौधारा सुधी मुनिम रडे कि तमारी सेवा एमने काय ए थोड़ी जाए तमारी सेवानो लाभ अहींया मळशे अने माटे આજે એ મુનિમની ભક્તિથી બનેલું એ જિનાલય એટલે જેમ શત્રુંજીના પાંચ ચૈત્ય વંદન છે ને એવી રીતના ગિરનારના પાંચ ચૈત્ય વંદનમાંનું એક ચૈત્ય વંદન એટલે આ આદિનાથ દાદા પાસે કરવાનું ચૈત્ય વંદન જે પુણ્યશાળી 99 કરે ને એને એક ચૈત્ય વંદન આ જગ્યાએ કરવાનું શું કમાલની વાત શું જીનું શાસન છે શું એ તીર્થની સેવા એમને કરી છે चंद्रशेखर महाराज गयुं दादा ना मोक्ष कल्याण हाथमा थी गई पत्र पूछे बाद हिमांशु सुधी दादा થોડા સમય પહેલા જ દીક્ષા થઈ મુનિ હેમવલ્લભ બોલાવે હેમવલ્લભ અહીંયા આવ શાસન નું કઈ કામ કરવું છે જી ગુરુદેવ આજ્ઞા કરો સાંભળ તારે જવાનું છે ગિરનાર અને ત્યાં જઈ આ હિમાંશુ સુધી દાદાની સેવા કરવાની છે એમને બળ આપવાનું છે જી ગુરુદેવ એમના ગુરુ પૂજ્ય ધર્મરક્ષક સુરેશજી મહારાજ સાહેબ બંને ગયા છે જ્યાં હિમાંશુ સુધી દાદાનો સ્વભાવ થોડો કડક જેવા તેવા રહી ન શકે સાથે અને જીવનભર જેમને લગભગ 10,000 થી વધારે આઈમ્બિલ કર્યા હતા આ 10,000 આઈમ્બિલ તેની માટે મારો આખો શાસન એક થઈ જાય ગોચરી 12:30 નિર્દોષ કોઈ ગામડામાં કોઈ ઘરમાં જઈ અને લઈને આવે અને ગુરુ ગોચરી ક્યારે વાપરે તો 3:30 વાગે જેની ઉપર કદાચ માખી પણ બેસવાનું મન ન કરે ઠરી ગયેલું સાવ એવી ગોચરી ગુરુ આપે અને હેમવલ્લભ મહારાજ સાહેબ સેવા કેવી આવી સેવા કરવાની હોય તો વ્યાસનું વિકાસનું કે નહીં હું પણ હાજરથી કરું મારા ગુરુ જયારે વાપરી લે એમાં જે ગોચરી બચે ને એનાથી હું વાપરું કમાલ છે શું જે શાસનના સિતારાઓ આપણી વચ્ચે છે આજે અને એ હિમાંશુ સુધી દાદાની સેવા કરતા જાય પ્રસંગ એવો બન્યો અનાયાસ વિહાર કરતા કરતા ગુરુદેવ ચંદ્રશેખર મહારાજ સાહેબ અને એમની પાસે હિમવલ્લભ મહારાજ સાહેબને આવવાનું હતું પછખાણ લેવા આવે છે અને ત્યારે બાજુમાં રહેલા મહારાજ સાહેબ કે ગુરુદેવ આ હિમવલ્લભ મહારાજ સાહેબ આપના શિષ્યને આજે સ્વામી ઓળીનું પારણું છે
અને ગુરુ ચોથા રાસુ રડે પીટી પડે હે બદન હે બદન હું તારો ગુરુ મને ખબર પણ નથી અને તારે સ્વામી ઓળીનો પારણો છે વિચાર તો કરો આજે એક નાની નાની પણ ઓળી આપણી થતી હોય ને તો આપણે એની વાત કરી કે મારી 21મી ઓળી થઈ મારી 25મી થઈ એ તો સ્વામી ઓળીનો પારણો થાય અને ગુરુને પણ ખબર ન હોય અને એ વખતને એવી સેવા કરતા જાય લગભગ 20 વર્ષ સેવા કરી અને આજે હિમાંશુ સુધી દાદાનો છેલ્લો દિવસ આવ્યો છે વારંવાર રોજ આપણી વાત થાય છે શ્રાવકોએ રોજ સવારે ઉઠીને વિચારવાનું મારો આજનો દિવસ એ છેલ્લો દિવસ અહીંયા હિમાંશુ સુધી દાદાની સામે ઘણા બધા શ્રેષ્ઠી ઉભા છે સાધુ ભગવાન સાધુજીઓ બધા ઉભા છે બધા ભેટ ધરી રહ્યા છે સાહેબ આપના નિમિત્તે 500 હેન્ડલ કરશું 300 હેન્ડલ કરશું આ તક કરશું આમ કરશું આટલો છાપ કરશું અને એ વખતે હિમાંશુ સુધી દાદા કે હેમ બલ્લભ મશાલ ચાલુ કરી છે અભિનય માટે તપ કર્યો હેમ બલ્લભ વચેલા હેમ બલ્લભ મહારાજ સાહેબ ની ઉંમર લગભગ 40-42 વર્ષ ની વખતે વચના આ જીવનદાર એન્ડ કરવાના અને એ વખતે આખો સંઘ ત્યાં ઉભો સતુ સાહેબ આ શું કરો છો જરા એન્ડ આપી દો બીજું કહી દો કઈ કહી દો આ જીવન આવીને આ કેવી રીતે થશે બધા એમ છે અને એમ બદલ મારા સાહેબ ગુરુદેવ નો હાથ આમ હાથ પાસે ગુરુદેવ હું તો ખબર નથી મારી અંદર આ તત્વ નથી પણ આમ મને આશીર્વાદ આપો હું આ નિયમમાં ક્યારેય ડગી ન જાઉં અને આ જીવન આઈન્ડનું વચન એક તીર્થની રક્ષા ખાતર ગુરુના ચરણે અર્પણ કરી દે શું આ જીવ શાસન છે જેનું પારણો સીધો આવતા ભવે હા આ ભૂમમાં જેમની આઈન્ડનું પારણો નથી પણ બધા જઈએ ચાલો ગિરનાર જઈએ અને ગિરનારમાં જઈને ગુરુના ચરણોમાં પડીએ કમાલ છે આ જીવ શાસનની વિભૂતિને કે જેના થકી આજે આ તીર્થની પ્રભાવ ન થઈ રહી છે જ્યાં વર્ષના પૂરા 2000 માણસ પણ નહોતા આવતા અને આજે જ્યાં વર્ષના લાખો માણસ જતા થયા કારણ કે કોઈકે આગો ભોગ આપ્યો છે ત્યારે આવા તીર્થોની પ્રભાવના થઈ છે અને આપણે પણ આવી કંઈક તીર્થની પ્રભાવનામાં જોડાઈએ હું તીર્થની આશાધનામાં તો નહીં જોડાવું હું જંગમ તીર્થની આશાધનામાં નહીં જોડાવું જંગમ તીર્થની આશાધના કેવી રીતે હું ક્યારેય પણ કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવાનની નિંદામાં નહીં જોડાવું મારા સાહેબ તો ફોનમાં હતા મારા સાહેબ અહીંયા હતા અરે છોડો ભાઈ મારા સાહેબ પાસે ફોન આવ્યો ક્યાંથી કયા મારા સાહેબ ફોન લેવા માટે ગયા હતા કોઈ સ્ટોરમાં ગયા હતા ક્યાંય નહીં ક્યાંય આપણા બધાની કચાશે જ કોઈ પરિસ્થિતિ ઊભી કરી છે પણ તેમ છતાં જ્ઞાની શ્વાસો શ્વાસમાં કરે કર્મનો છે અજ્ઞાની બહુ બહુ સુધી જે ના કામ કરી શકે ને જ્ઞાની ગુરુ ભગવાન ક્યારે પાપનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ બની જશે ને આપણને ખબર નથી પરંતુ આપણે બધા એમની નિંદા કરી કરીને દુર્ગતિમાં જતા રહીશું માટે કીધું છે આછી પાતળી જલેબી ખૂણે બેસી ખાય દેવ ગુરુની નિંદા કરે સાતમી નરકે જાય આપણે આજે નિયમ લઈએ અમારા જંગમ તીર્થ કે સ્થાવર તીર્થની આશાધના હું કદાપી ન કરું અને એકદમ શુદ્ધ પરમાત્માની આજ્ઞાના પાલનમાં હું જોડાઉં આવા તીર્થોમાં જઈ અભક્ષ ખાનપાન હું ન કરું આવા તીર્થોમાં જઈ ઉદ્ભટ વેશ હું ન પહેરું આવા તીર્થોમાં જઈ રાત્રિ ભોજન હું ન કરું આવા તીર્થોની પવિત્રતાને દૂર કરવામાં હું ક્યારેય નિમિત્ત ન બનું પણ જો આવા આવા આપણા ભાવ થશે ને તો ખરેખર આપણા આત્માનું કલ્યાણ થઈ જશે એમને નથી કીધું કે એક એક ડગલું ભરે શત્રુ જે સમોજે ઋષભ કહે ભવ ક્રોડ ના કરોડો ભવમાં એક એક ડગલાથી પણ ધોવાય 100% ધોવાઈ શકે છે પરંતુ એ જ ડગલે ડગલે જો પાપમાં આપણે જતા જઈએ તો ચલો પાલિતામાં જઈએ રસ્તામાં તો આ પાપ ચાલે ત્યાં જઈને રાત્રિ ભોજન નહીં કરીએ ત્યાં જઈને મૂવીના સૌ નહીં વગાડીએ અહીંયા તો ચાલે નહીં
માટે આપણે તીર્થની પ્રભાવનામાં જોડાઈએ અને તીર્થની આસાતમાંથી બચીએ. અને માટે અત્યારનું આપણું જે કર્તવ્ય છે એ છે પાપ શુદ્ધિ, એટલે ભવ આયોજના. ગુરુમાં વારંવાર કહેતા હતા, વેલ્થ ઇઝ ગોન ધેન નથિંગ ઇઝ ગોન. લાખો કે કરોડોનું નુકસાન થઈ ગયું તો કાંઈ નથી ખોયું, ભાઈ કંઈ જ નથી ખોયું. બટ વેન હેલ્થ ઇઝ ગોન ધેન સમથિંગ ઇઝ ગોન. જ્યારે શરીરને કાંઈ ડેમેજ થાય છે ને ત્યારે તમે કાંઈ ખોયું છે. કારણ કે આપણે વાત થઈ આ શરીર એ શું છે, સાધન છે. માટે શરીરને નુકસાન થયું તો કંઈક ખોયું છે. બટ વેન કેરેક્ટર ઇઝ ગોન ધેન એવરીથિંગ ઇઝ ગોન. જ્યારે ચારિત્ર ખોયું, બધું જ ખોઈ નાખ્યું છે આપણે. માટે અહીંયા પરમાત્માએ જીવ શાસનમાં ગજબની કમાલ કરી છે. અને ગજબની કમાલ એટલે ભવ આલોચના. એક વાર હિંમત કરીએ, એક વાર પેન લઈએ અને હાથમાં બુક લીધી હોય, સપોર્ટ માટે ભવ આલોચનાની કોઈ પુસ્તક લીધી હોય અને એક એક પેજ વાંચતા જઈએ, ક્યાંથી શરૂઆત કરવાની આપણા પાપોની? ભવ આલોચના કરીએ ને, શરૂઆત ક્યાંથી કરવાની? અને ત્યાં શરૂઆત વાત આવે કે માતાના ગર્ભમાં હતો ને નવ નવ મહિનામાં માતાને મેં કષ્ટ આપ્યો હશે, ત્યાંથી આપણે પાપોની શુદ્ધિ કરવાની શરૂઆત કરીએ. એક 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 આપણા પાપને ગુરુમાં વારંવાર કહેતા, ભવ આલોચના કેવી રીતે કરાય? તો કે કોઈ પણ આપણા નાના પણ પાપને રાઈ જેવા પાપને પહાડ જેવું બનાવવાનું. હા, ફક્ત બ્રહ્મચર્ય વગેરેના જે પાપો છે ને એને વારંવાર યાદ કરવાની જરૂર નથી, એને વિસ્તાર કરવાની જરૂર નથી. બાકીના કોઈ પણ હું ઝૂઠ બોલ્યો તો ખાલી લખીને દેવાનું કે હું ઝૂઠ બોલ્યો, નહીં. આવી પરિસ્થિતિ હતી, આ બધું મૂર્ખ બનાવ્યો, એને ઉલ્લુ બનાવ્યો, આવી રીતે ઝૂઠ બોલ્યું અને મજા પણ લીધા, તો આવી રીતે કરતા જઈએ. આ ગુરુમાએ આજથી 35-40 વર્ષ પહેલા મુંબઈના એ નગરોમાં જ્યારે આખું વેસ્ટર્ન કલ્ચરમાં બધા દોડી રહ્યા હતા અને એવા સમયમાં એ ગુરુમાએ એક હકલ નાખી છે અને ચારે બાજુ ભવ આલોચના માટેની જે વાત કરી. અને ત્યારે ગુરુમાએ લગભગ એમના જીવનમાં એ સમયમાં 20,000 થી વધારે યુવાનોની ભવ આલોચના આપી. કેવી ભવ આલોચના ખબર છે? કોઈ ભવ આલોચનાનું પેપર આવે ને એમાં ટીક કરીને આપવાનું નહીં, બધાના પુસ્તકે બુક હોય અને એમાં પોતાની કાળી કિતાબ લખી હોય અને ગુરુદેવ એને જોઈને સાફ કરી આપે અને ઓલો માણસ આજે ઉત્તમ શ્રાવક રૂપ જીવન જીવતા હોય. શું કમાલ છે જીવ શાસનની! કારણ કે જીવ શાસનમાં ઇરેઝર આપવામાં આવ્યું છે. ગમે તેવું પાપ થઈ જાય કઈ વાંધો નથી ભાઈ, ભૂલ બધાથી થાય, પણ આ ઇરેઝરથી જો તમે ઇરેઝ કરી લેશો તો તમે આગળ વધી શકશો. અને માટે આ ભવ આલોચના આપણે બધા જ કરીએ. જ્યાં સુધી આપણે ભવ આલોચના થઈ ગઈ હોય ને એની પછીની ભવ આલોચનામાં આપણે જોડાઈએ અને એની પછીના પાપોને લખતા જોઈએ, વારંવાર લખીએ. આ પ્રાયશ્ચિત ક્યારે જોવાય? આપણા પાપો ક્યારે જોવાય? જયારે પ્રાયશ્ચિત પૂરું કરીએ ત્યારે? તો કે નહીં, તમે લખવાની શરૂઆત કરો ને ત્યાંથી એ પાપો જોવાની શરૂઆત થઈ જાય. એટલું મજાનું આ કર્તવ્ય છે. આખા વર્ષમાં ઓછામાં ઓછું એક વખત જેટલા પાપ થયા છે લખી અને ગુરુ ભગવાનને આપવું અને ત્યાં હાથ પગ ધ્રુજી જાય. કેવી રીતે લખો? મારા ગુરુને કેમ લખી શકું કે મેં આવું પાપ કર્યું તો ગુરુ શું વિચારશે? ક્યારેય નહીં વિચાર કરતા. કારણ કે જયારે આપણા ગુરુ છે ને, વિધાર્થ છે, જબરદસ્ત છે, એમને કોઈનું નામ વાંચીને એમને કોઈ ઇન્ટેન્ટ ન હોય કે આ વ્યક્તિ આવું પાપ કર્યું, કદાપી નહીં. અરે ભવ આલોચનાનું ખાલી કવર અથવા બુક આપણે કોઈ મુનિ ભગવાનને આપીએ ને કે આચાર્ય ભગવાનને આપી છે, ડેન્જર ઝોન. કોઈ મુનિ ભગવાન એનું પત્તું પણ આમથી આમ ન કરે. અને આચાર્ય ભગવાન પાસે પાણીનો ઘડો લઈને જશે, પાત્રમાં પાણી લે, પેપર વાંચતા જાય, પાણીમાં વાંચે, પાણીમાં વાંચે, પાણીમાં વાંચે, પાણીમાં, અને સીધું ફટ 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 આટલું આટલું કરી લેજો પૂરું. અને અમારા મંગલ આશીર્વાદ છે, આગળથી તમારા માટે આટલી આટલી વસ્તુની કેર કરવાની છે જેના થકી તમે પડી ન જાઓ, આટલું ધ્યાન રાખજો. મંગલ આશીર્વાદ પાછું. કદા પણ ગુરુદેવ આપણા માટે મનમાં કોઈ ગ્રંથિ રાખતા નથી. આપણને વિચાર આવે કે બીજી વાર મને જોશે તો શું વિચાર કરશે, આને આવું પાપ કર્યું તું? કદાપી નહીં, કારણ કે આપણા ગુરુદેવ છે. અને માટે
ગુરુદેવ કેવા હોય ખબર છે? ગુરુ ગુરુ બનવું બહુ ડિફિકલ્ટ હોય છે. કારણ કે ગુરુ કેવા છે કે સીડી જેવા છે, સ્ટેરકેસ જેવા છે, એ ત્યાં જ ઉભા રહે અને શિષ્યોને એની ઉપરથી આગળ મોકલતા જાય. આ ગુરુદેવ આપણને પવિત્રતાની પવિત્ર કરાવતા કરાવતા આપણા આત્માને ઉત્થાનમાં આગળ મોકલવાનું કાર્ય કરે. માટે આ ભવ આલોચનાનું કર્તવ્ય આપણે બધાએ વર્ષમાં એક વખત પૂરું કરવું. આપણા બાળકોને પણ બેસાડીએ અને કહીએ, કોઈ દિવસ બેટા તને મમ્મીને ઠીક કરવાનું મન થયું, બે કાન્સર કર્યા, તે આમ કર્યું, આ બધી વસ્તુ આપણે પાઠ કહેવાય બેટા બેસ, અને આવી રીતે આપણે લખવાનું. પછી આપણે આપણા ગુરુને આપીએ અને ગુરુ આપણને પ્રાયશ્ચિત આપે, આપણે શુદ્ધ થઈ જઈએ. બહુ મજાની આ વસ્તુ છે. એ બાળકને નાનપણથી જો આ સંસ્કાર પડશે ને તો સૌથી પહેલા તો એ મોટા પાપથી ડરશે. અને માટે પાપ કરવાના વખતથી છે ને ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાનું કીધું છે. પહેલી વસ્તુ કીધી છે કે પાપ તો કરવાનું જ નથી, પણ સમજો કોઈ કારણથી આપણે પાપ કરતા હોઈએ તો કીધું છે સૌથી પહેલા પાપનો ડર રાખવો. પાપ પ્રત્યેનો જો આપણને ડર હશે ને તો આપણાથી પાપ નહીં થાય. પણ બની શકે, મારું મન હજી ભલે ને ભાઈ, પણ મને હજી આ કરવું છે. કોઈ મિત્રોનો કોર્સ, પરિવારનો કોર્સ, એક્સાઈઝ, વાતાવરણ એવું બન્યું તો બી કઈ વાંધો નહીં. હવે જયારે પાપ કરી રહ્યા છું ને ત્યારે પાપ કરતી વખતે પાપનો ડંખ રાખવું, ખોટું કરું છું, ન કરાય, કેવી રીતે કરાય, હું આ પાપ કેમ કરી શકું, કઈ વાંધો નહીં. અને ત્રીજી વસ્તુ બતાવી છે, પાપ થઈ ગયા પછી પાપનો દર્દ રાખો, એટલે પ્રાયશ્ચિત કરી લો. કેવી મજાની વ્યવસ્થા! પાપનો દર્દ રાખો, પાપનો ડંખ રાખો, અને પાપ થઈ ગયા બાદ પાપનો દર્દ રાખો, અને એ પાપનો દર્દ આપણને આત્માના ઉત્થાન માટે આગળ પહોંચાડી શકશે. આવી રીતે આ 11 કર્તવ્યની જે અહીંયા વાત કરવામાં આવી છે, આપણે સૌ જણા મજેથી આપણા કર્તવ્યને આવતા વર્ષ પહેલા પૂરા કરશું. બધા પેપર ઉપર આપણું ટીક થઈ ગયું હોય, આખા પરિવારનું ટીક થઈ ગયું હોય, ખરેખર કહું છું એ દિવસે જોઈ જોઈને એટલો બી સ્ટ્રેસ હશે ને બધો દૂર થશે, પરમ આનંદ આવશે. અને જેટલા બોક્સ બાકી હશે જે ટીક કરવાના, અંતર કહેશે જલ્દી પૂરા કર. કેવી રીતે ગોઠવણી છે વ્યવસ્થા? પણ પૂરા કર કર્તવ્ય, અને કર્તવ્ય પૂરા કરવા માટે આપણે આગળ વધી શકશું. 11 કર્તવ્યની સાથે એક વિશેષ કર્તવ્ય મૂકવામાં આવે છે, અને છે ઔષધ વ્રત. આજે આપણે બધા અતિચાર સાંભળ્યા, અને અતિચારમાં એક વ્રત આવે, પર્વતિથિએ કોષહ લીધો. હવે વ્યાખ્યા શું પર્વતિથિની? વ્યાખ્યા શું? કારણ કે કઈ સમુદાયમાં 12 તિથિ પાલન કરે, કોઈમાં 10 તિથિ પાળે, અને વ્યવહારમાં લગભગ 5 તિથિનું પાલન કરે, કઈ વાંધો નહીં. તમારે જે પણ અનુકૂળતા હોય, 5 પાડો છો તો પણ ચાલશે. પણ આ 5 તિથિએ શું કરવાનું છે? ઔષધ કરવાનો છે. યાર આપણ નથી થતું તો કઈ વાંધો નહીં. આખા વર્ષમાં અવળો અતિચાર તો લાગે જ છે, પણ તેમ છતાં પણ આખા વર્ષમાં એક દિવસ અહીંયા ન થઈ શકે તો આપણે ઇન્ડિયા જઈને પણ એક સ્પેશિયલ ડે આપણો એક્સ્ટ્રા સેના માટે ઔષધ વ્રત માટેનો આપણે રાખીએ. અને ત્યાં જો સમૂહનું આયોજન થઈ ગયું તો કમાલ, એવી અનુકૂળતા ન હોય તો કઈ વાંધો નહીં, હું એકલો જઈને પણ એક દિવસ આ ઔષધ વ્રત કરી અને મારું આ કર્તવ્ય અહીંયા પૂરું કરું. કારણ કે આત્માને સર્વા માટે આજે નહીં તો કાલે સંયમ તો લેવું જ પડશે. મોક્ષમાં જો આપણો પ્રવેશ કરવો હોય ને, હા, ગણ્યા ગાંઠ્યા 2-4-6-10 પ્રસંગ એવા આવે છે કે જેને સંયમ લીધા વગર કેવળ ધ્યાન થઈ ગયું. ભરત ચક્રવર્તીને દીક્ષા નથી લીધી, આદિતા ભુવનમાં છે, કેવળ ધ્યાન થઈ ગયું. પણ દેવો આવીને શું કહે છે? પહેલા વેશ ગ્રહણ કરો, પછી અમે આપને વંદન કરીએ. એક કેવળ જ્ઞાનીને પણ શું કહેવામાં આવે છે? પહેલા વેશ ગ્રહણ કરો. એક વખત એક ઘનઘોર જંગલ, અને એમાં 3 વાંદરાઓ જઈ રહ્યા છે, અને એમાં રસ્તામાં એક કેરીનું ઝાડ આંબો આવી ગયો, અને મજાની મોટી પાકી કેરી. મોટો વાંદરો પણ જોરથી જંપ લગાવે ને પાકી કેરી લઈ લે. બીજો વાંદરો 2-3-4 જંપ લગાવે, પણ ઓલી હજી લેવાતી નથી. તો એ કાચી પાકી બીજી કેરી હતી એ લઈ ગયે, અને ત્રીજો વાંદરો પુરુષાર્થ જ કરે, પણ એને લાગે આપણું કામ છે ને,
સેકન્ડ નંબરનો વાંદરો પહેલો નંબરનો જે છે એ ખાઈ રહ્યો છે એ મંકી, પણ એને શું મજા આવે? આખી કે મોજેથી ખાય. અને બીજો કાચી પાકી ખાય, પણ વિચાર ક્યાં જાય, એની નજર ક્યાં જાય? પહેલા ઉપર હું તો કાચી પાકી ખાઉં છું, ખટાશ વાળી છે થોડી, મજા તો આમાં છે. ક્યારે હું મોટો બનું, ક્યારે જમ્પ લગાવી દઉં? બસ આ સંસારના આ જંગલમાં જીને શાસન રૂપી આ આંબો અને અનેક આત્માઓ જમ્પ લગાવીને પાકી કેરી પરમાત્માની મુખ્ય આજ્ઞા સંયમ વ્રતને ગ્રહણ કરે. આપણે પ્રયત્ન કરીએ પણ એ હાથમાં ના આવે ને તો આપણે શ્રાવક જીવન પાડીએ. કાચી પાકી કેરી, પણ આપણું લક્ષ્ય શું છે? પૂરી પાકી કેરી. આજે નહીં તો કાલે. મને યાદ આવે તમે કહ્યો છે એક બેન ની ખાલી વધારે રીત યાદ આવે છે, બેન મહેસાણા. આપણા ઘણા બધા દર્શન કર્યા હશે. મહેસાણાનું સિમંદર સ્વામી દાદાનું જિનાલય, અને એ જિનાલયમાં આ બેન રોજ ભક્તિ કરે, દીક્ષા માટેની યાચના કરે અને ચારિત્ર પદની રોજ આરાધના કરે. એટલે 70 લોકસનો કૌશલ, 70 ખમાસમણા, 70 સાથિયા અને આખા જિનાલયની 70 પ્રદક્ષિણા. વચ્ચે ભગવાન રાખીને પ્રદક્ષિણા નહીં, આખા જિનાલયની 70 પ્રદક્ષિણા આપે. રોજ વિનંતી ઘરે કરે, કોઈ માનવા તૈયાર નહીં. એક વખત એક ગુરુ ભગવાન પધાર્યા અને આ બેન કીધું, સાહેબ સાહેબ મને કેમ સંયમ ન મળે, આટલી આરાધના કરું છું સાહેબ કેમ? અને સાહેબના મુખથી સહજ શબ્દ નીકળી ગયા, બે ચારિત્ર લેવા માટેના બીજાના જે કર્મો હોય ને એના કરતા તારા 10 ગણા ભારી છે. બસ આટલું સેન્ટેન્સ બોલ્યા અને બીજા દિવસથી બધી જ આરાધના 700 પ્રમાણે, 700 સાત્યા, 700 લોકસનો કૌશલ, 700 પ્રદક્ષિણા. હજી ઘરમાંથી પરમિશન ન મળે અને બીજા દિવસે બેન 700 પ્રદક્ષિણા કુંટરના બળથી આપવાની ચાલુ કરે. આખા લોહી લુહાણ પગ થઈ ગયા. આપણને ખ્યાલ છે મહેસાણાનું જિનાલય જ કેટલું મોટું છે, એ જિનાલયની 700 ઘૂંટણથી પ્રદક્ષિણા. અને પરિવાર કે દીકરી તો સંયમ છે, અને એ બહેનો ત્યાં સંયમ માટેની રજા મળી જાય. શું કમાચારની શાસનની કેવો કેવો પુરુષાર્થ લોકો કરતા હોય છે. બસ તો આજે નહીં તો કાલે આપણને સસ નહીં ક્યારારે સંયમ કબહી મિલે, અને માટે એના નિમિત્તનું આ આખા વર્ષમાં એક પૌષધ વ્રત. જેટલા પપ્પા હોય પોતાના દીકરા સાથે, જેટલી મમ્મી હોય પોતાની દીકરી સાથે એક પૌષધ વ્રત કરી અને ટાર્ગેટ કરીએ કે દીકરા આજે નહીં તો કાલે, આ ભગવાનની તો આવતા ભાવમાં આપણે લેવાનું તો આજ છે એમ કરી અને આપણા કર્તવ્યને પૂર્ણ કરીએ. સત્તાનિકાના પૂરા પ્રવચન દરમિયાન જિનાલના કંઈ પણ બોલાયું હોય તો અંતરથી ત્રીજે જોઈએ. સ્વામી દુકરમ આવતીકાલનો દિવસ મહામંગલકારી, આખા સેટરડે અને સન્ડે આપણા પેક છે, જેમાં અષ્ટ મંગલ શું એ મંગલ છે, કેવા મજાના છે એનું ઐશ્વર્ય પણ જાણશું, અને આવતીકાલના દિવસમાં ચારે બાજુ પૂરા વિશ્વમાં આનંદની સાથે કલ્પસૂત્ર મહાગ્રંથની વાચનાઓ બધા લોકો સાંભળતા હોય. બસ એનું જે અનુવાદ અહીંયાથી આપણને મળ્યું છે, આપણે બધા પણ એ સ્વાધ્યાયમાં જોડાશું અને આપણે બધા ઉદાર સાથે સ્વાધ્યાયમાં જોડાશું. જિનાલના દિવસે બોલાવી બાકી બધા હજી વિચાર કરે શું બોલું શું બોલું. ભાઈ મળ્યા કીધું આજે તો તમારે અસન પૂરું થઈ ગયું. ના ના ભાઈ અઠાઈ કરવાની છે. કેમ? અમારા ઇન્દ્ર મહારાજે કરે અઠાઈ અને અમે અઠન કરીએ તો ચાલે? ઈશારામાં સમજી કે કોણ કોના માટે કહું છું? હા, જે ઇન્દ્ર મહારાજે અઠાઈ કરવા માટે તત્પર બન્યા છે ને, આપણે આજે અઠન કરીને કાલે પાલનું કરી દઈએ તો શોભાદાયક છે. અને પછી જે રથયાત્રા અને ઘોડાના જે ઓર્ડર આપ્યા છે સાફાના, એનું શું થશે ત્યારે વિચાર તો કરો. હા, અને ખાસ તપસ્વીઓ મારા ચિત્તના દ્વારે આવો.
બધા એક સાથે ખાલી નાદ સાથે ખાલી એક જ મિનિટમાં આપણે પૂરું કરીશું. ખાલી અમને ઝઘડ છે અમારા જિંદગીનું મેળવતી આજે ચલાવતો વાંધો નહીં, ખાલી ઝઘડ છે. એક મિનિટ ખાલી તપસ્વી અથડવાળા નહીં જાય. મારા ચિતના દ્વારે આવો, ચિતના દ્વારે આવો, આનંદ ઉત્સવની ભક્તિ સંગત સાથે આવો. Thank you.
આ ડિસિપ્લિનની શરૂઆત આપણે
એન્ટ્રી જે લઈએ છીએ આપણે અહીંયાના હોલમાં ત્યાંથી કરી શકીએ? જેમ આપણે અહીંયા અમે આપણે આવીએ છીએ, કોઈ કેમ વિચાર કરશે કે આ બધા આવે આરાધના કરવા માટે આવ્યા છે, અને આપણા બધાના શૂઝ અહીંયા આટલી સરસ બોક્સની વ્યવસ્થા હોવા છતાં જો કદાચ બહાર હોય તો મને એમ લાગે છે એકચુઅલી નાની વ્યવસ્થાથી જો આપણે કદાચ ન કરીએ તો કાર તો બહુ મોટી વસ્તુ છે. એટલે મને વિચાર આવે છે, આપણો સ્તંભ છે, આપણો પરિવાર છે, હવે જાણે આપણે બધા એક સભ્ય થઈ ગયા, એટલા માટે ત્યારથી વિનંતી મારી છે કે આવતીકાલથી આપણે બધા આવું એક સરસ એવું સેલ્ફ ડિસિપ્લિન રાખીએ કે કોઈના ઉપર એક બહાર નીકાળીએ જ નહીં જ્યાં સુધી બોક્સ આપણું ફૂલ ન થયું કે જે ન થયું ત્યાં સુધી એક પણ જણ આપણા પરિવારના એક પણ નાના બાળકના પણ ચપ્પલ કેમ ન હોય આપણે બહાર રાખવાની જગ્યાએ આપણું જે બોક્સ વ્યવસ્થા જેવી છે એનો જો પ્રોપર લાભ લઈએ તો મને લાગે છે આખું આગળનું ડિસિપ્લિન લેવાની જરૂર નહીં પડે. કદાચ